જુઠ્ઠું બોલે છે. એકનો એક જ જવાબ આપીને કંટાળી ગયો. બર્થડે બોય ડોબી છે તું, ડોબી. વુહુ, કાજલ 400 વાળી કાજલ લગે. ક્રિસ્ટોસ તરાઈ મજા નથી આવતી સ્કૂલ માં ને અત્યારે ફોને ગાત થઈ ગયો. ઉઠી ગયા છે અને આજે છે રજા, વેનસડે મોરમની. સો ફિલહાલ અમે બનાવી રહ્યા છે પાસ્તા, કારણ કે અમને લાગે છે ભૂખ. અને અમે ઉઠી ગયા હતા થોડા વહેલા, ઉઠી ગયા. હું તો 8 વાગે ઉઠી ગઈ હતી. જુઠ્ઠું બોલે છે, એક નંબર ની જુઠ્ઠી છે. ના ના, 10:30 જલ્દી કહેજે. બરાબર 10:30 એ ઉઠ્યા છે અમે, અને અત્યારે અમે પાસ્તા બનાવી રહ્યા છીએ. બીકોઝ અમારે સવારમાં આવવું જોઈએ ગાઈઝ, અને આ બ્રંચ ટાઈપ ઓફ કહી શકીએ છીએ, રાઈટ ગાઈઝ? બહુ ઓવર એક્ટિંગ નહીં કરતી, કારણ કે મારા વાળ સરખા ધોવાયા છે. મોઢું જોઈ નાય તારું તું. સી ગાઈઝ, હુરાય. સ્ટેડિયમ ગાઈઝ, આઈ ડોન્ટ વોન્ટ કે તમે લોકો કંટાળી જાઓ. એન્ડ આજનો વ્લોગ કન્ટિન્યુ રાખજો, ઇટ વિલ બી ગોઈંગ ટુ બી ઓસમ. ફેન્ટાસ્ટિક વસ્તુ થવાની છે. કદાચ હજી ફાઇનલ નથી, બટ સ્ટીલ. સો સ્ટેડિયમ ગાઈઝ, મગજમાં ખીચડી પકાવી રહ્યા છે. હા, તો ચલો મળીએ પછી. સામાન લેવા, બીકોઝ અમે હમણાં તમને કીધું કે અમે પાસ્તા બનાવીએ છીએ, ધેટ્સ વાય. પપ્પા આપણી દુકાનમાં કાચ નીકાળી દીધો, બહુ મસ્ત લાગે છે. બધા પૂછે છે, બધાને અલગ અલગ જવાબ આપું. એક જણા એને મેં એવું કીધું કે મારા વાઈફે એવું કીધું કે કાચ જોઈએ કે હું, તો મેં કાચ નીકાળી દીધું, પોલિશ કરવા આપ્યો. એક જણાને એવું કીધું સાફ નતો થતો, એટલે બધાને અલગ અલગ રિવ્યુ. લગભગ હું થાકી ગયો છું અને ફાઇનલ પૂરવાએ પણ આવીને જ પપ્પા કાચ નીકાળી દીધો. ગાઈઝ એકદમ અલગ જ વ્યૂ લાગે છે, કઈ દુકાન અલગ હતી. એક્ચ્યુઅલીમાં શું હતું, હું રિયલીમાં કહી દઉં કે દૂરથી વ્યૂ નતો આવતો દુકાનનો. મેં દુકાન બનાવી છે ને, એ કાચના લીધે દુકાન ઢંકાઈ જતી. ઓકે, અને એસી મેં પહેલા મહિનામાં જ એસી કાર્ડ નાખ્યું હતું, એટલે કાચની જરૂર નથી. સો ગાઈઝ ચલો ઘરે જઈને મળીએ. સો ગાઈઝ અમે પાસ્તા બનાવી દીધા છે. પ્રાચી, હાય ગાઈઝ, વેલકમ બેક. વુહુ, જોઈ લે કોણ આવી છે. હર્ષુ ભૈયા એન્ડ મને હમણાં મળ્યા હતા જયારે હું સોસ લેવા ગઈ હતી અને શોપ પર ગઈ હતી ત્યારે. અરે શું, ભગવાન ને પ્રેરણા કરવી પડે. ખા, સારું જ બન્યું છે. પછી મળીએ. સાચે માય ગોડ, પપ્પા તો તમારા જલસા છે. એક્ચ્યુઅલીમાં છે ને, હાંજી, શું કહેવાય, અમુક અમુક વાર આપણે આપણું જે ફૂડ હોય ને દેશી જમવા એ ખાવું પડે. અને આ છે મકાઈનો રોટલો અને ચણા મગની દાળ. આ દેખાવ પર ના જતા હો મિત્રો. હા, ખરેખર ઓસમ છે. ના, સીટી નહી મારતી, જે અમારો ટેસ્ટ આવે ને. ઓહો, અને લસણની ચટણી વિથ દહીં, ઇફ યુ વોન્ટ યુ કેન એડ ઇટ, અને ઇફ યુ ડોન્ટ તો એમને ખાધા રાખો. શું બોલે તું,
જો તમારે ખાવું હોય તો તમે કરી શકો છો ને, નાખવું હોય તો નાખી શકો છો, બટ તમારે જો ના ખાવું હોય તો ઇટ્સ ઓલ ઓકે. મસ્ત બોલીને ધડાધડ ગાઈઝ, સોરી હો હું બહુ ફાસ્ટ બોલતી હોય તો, કારણ કે યુ નો મિની બ્લોગ. બોલો, આજે દાળ છે ને અમારી દેશી છે, ચણા મગની દાળ. યા, ચણા મગની છે જીગા? હાસ, તો આમાં શું કે લીલું લસણ નહીં, તો મરચા ધાણા અને થોડું લીંબુ અને થોડુંક તેલનું ટીપું, અને પછી આ ચોળી હબડા હબડા લંચ કરી દીધું હતું, અને દેન હવે અમે જવાના છે મૂવી જોવા ફાઇનલી કલ્કી. એન્ડ ગાઈસ, મેં તમને કીધું ને કે હાર્ટ વોર્મિંગ થિંગ ને બોલાવે એ કદાચ નોટ પોસિબલ, કારણ કે ખાલી હજી ફાઇનલ નથી એકચ્યુઅલીમાં. અને અમે જવાના છે હર્ષુભાઈ જોડે મૂવી જોવા, એમની બર્થડે છે, એટલે અમે લોકો વિચાર્યું કે ચલો સાથે જઈએ. અમારા નેબર્સ જોડે, એન્ડ દે આર ધ બેસ્ટ નેબર્સમાં બાય ધ વે. સો ચલો હવે હું પટરપટર નહીં કરું, કારણ કે મમ્મી અત્યારે ગઈ છે, ખબર નહીં અમારી ગાડીમાં પંચર જ થઈ જાય છે, ખબર નહીં. ધીસ ઇઝ નોટ ફેર, વાય? એન્ડ અમે આ આઉટફિટ પહેર્યો છે, અમને હમણાં બહાર જઈને છે ને તમને દેખાડશું, આ હજી વાળ જ ગરબર કરે છે. મારા વાળ તેલવાળા રહ્યા છે હજી, એટલે હજી મારે આ જ કરવું પડશે વળી. એન્ડ ધેટ્સ ધ ડિસ્કસ્ટિંગ થિંગ, બટ હુ કેર્સ, હુ કેર્સ? હું ખાલી નોર્મલ મૂવી જોઈ રહ્યો છું, ફેશન મારવા નહીં, અને આ ફેશન મારવા ના. ગાઈઝ સ્ટે ટ્યુન્ડ, ચલો હવે જઈને જ મળીએ ત્યાં. હાં જી, સો ગાઈઝ અમે કારમાં બેસી ગયા છે, અને અમારી જોડે છે ઈશા દીદી. હાય, અહીંયા છે બર્થડે બોય, બર્થડે બોય. મમ્મી 400 વાળી લગાવે, બચ્ચીઓ તો 800 વાળી, 900 વાળી, 1000 વાળી બધું લગાવે. ના ના, એવું એટલું એટલું નહીં જવું આપણે. મમ્મી અમને ઝાડ પર ચડાવે છે. સો અત્યારે જોઈ રહ્યા છે અમે વસ્ત્રાલ બે તાર્કેટ, એન્ડ ત્યાં મેઇનલી રાજહંસમાં અમે લોકો મૂવીઝ જોઈએ આજકાલ, ત્યાં જ જોઈએ છે. ત્યાં સૌથી બેસ્ટ લાઈક સર્વિસીસ પણ બહુ સારી છે, અને થિયેટર બહુ સારું છે. આમ તો નાનું નથી, મોટું છે. અને અત્યારે જઈ રહ્યા છે, અને શોનો ટાઈમિંગ છે 5:30 અને 5 વાગી રહ્યા છે, 5:05. હા, એટલે અમને નથી ખબર કે અમે ટાઈમે પહોંચશું. અમે જો પહોંચશું તો અમે 5:30 જોશું, નહીં અમે જોશું 7 વાગ્યાનું. સો તો અમે લોકો વિન્ડો શોપિંગ કરીશું, રાઈટ? સો ગાઈઝ સ્ટે ટ્યુન્ડ, આગળ શું થવાનું છે તે જાણવા માટે બન્યા રહેજો. સો ગાઈઝ અમે મૂવી જોઈ લીધું, એન્ડ ગાઈઝ ઇટ વોઝ રિયલી ગુડ. અમે ઘરે જઈને તમને અસલીમાં ના બોલી દે ને, ના વસ્ત્રાલમાં છે ને અમારું લાઈક ફેવરેટ કહેવાય ને પાઉભાજીમાં, તો આ છે. ઓકે, પાઉભાજી, પાઉભાજી ગાઈઝ, સોરી. ઓકે ઓકે, એન્ડ પ્રાચી ખાઈ રહી છે, બર્થડે બોય સ્ટાર્ટ તો કરો. એન્ડ ગાઈઝ સ્ટે ટ્યુન, હમણાં ઢોસા ભી આવશે. સો ગાઈઝ, અહીંયા મસાલા ઢોસા આવી ગયા છે, ઈશા દીદીના. અને ઈશા દીદી હવે ખાશે એવું નહીં ગાઈઝ, તમે વિચારતો હતા ઈશા દીદીનો જ, પણ બધા શેરિંગ ઇઝ કેરિંગ છે ગાઈઝ આમાં તો. અને બીજા બે ઢોસા મંગાવ્યા છે, એક ગોટાળા ઢોસા અને એક મૈસૂર મસાલા અંદર ભાજી. ગાઈઝ લાસ્ટ વખતે તમને ખબર છે શું થયું હતું, એ તમે બ્લોગ્સમાં જોઈ શકો છો. અમે હર વખતે છે ને સન્ડે આવીએ છીએ, અને સન્ડે બહુ જ ફૂલ રસ હોય છે, તો બી આ લોકોની સર્વિસ તો ફાસ્ટ છે, રાઈટ? અને ઢોસાવાળા તો કહેવાય જ નહીં, એકદમ સર્વિસ. આમ ઢોસાવાળા છે ને બહુ બધી તવી કર નાખી જાવે તો જલ્દી મળી જાય, રાઈટ? સો ગાઈઝ, અમે એક્સ્ટ્રા પ્લેટ મંગાવી છે, કચુંબર મંગાવ્યો છે ને હવે ખાશું. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હમણાં કંઈ બીજું મંગાવશું ત્યારે દેખાડશું. સો ગાઈઝ અત્યારે હવે આ શું છે પૂર્વા? ટ્વિસ્ટર્સ, ટ્વિસ્ટર્સ ખાઈએ છીએ ગાઈઝ અત્યારે ફિલહાલ. એન્ડ સાંજે હવે ટ્વિસ્ટર ખાઈશું, એન્ડ અમે અમારું મેઇન કોર્સ તો ખતમ કરી નાખ્યું, અમે લોકો સ્ટાર્ટર પછી કરીએ એવું હોય અમારે. હા, એન્ડ વસ્ત્રાલ આવું તો ડેફિનેટલી પાઉભાજી ખાવી અહીંયાની, વિચ ઇઝ માય ફેવરેટ. નો પ્રમોશન, ઓકે, જસ્ટ ખાલી રિકમેન્ડ કરીએ. યા,
સો ગાઈઝ સ્ટે ટ્યુન ગાઈઝ, બહુ પટર પટર નહીં કરું કારણ કે અહીંયા તેલની સ્મેલ આવે, મને તેલની સ્મેલ કંઈક થવા માંડ્યું છે અત્યારે, એટલે સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે અહીંયા આવ્યા છીએ ડાયરેક્ટ આર્યાને મળવા, વસ્ત્રાલમાં જ રહે છે અને અમારી ફ્રેન્ડ, આફ્ટર સો લોંગ ટાઈમ અમે એને મળીએ છીએ. એન્ડ સ્ટે ટ્યુન, હમણાં તમને બ્રીફલી કહીએ કે કેમ આફ્ટર સો લોંગ ટાઈમ અમે એને મળી રહ્યા છે. સો ગાઈઝ ફાઇનલી આર્યા ધ સકર પાર્યા, આર્યા પટેલ, લાઈક શી વોઝ અવર હાર્ટ, લાઈક એની વગર અમને ઘરે મજા નથી આવતી સ્કૂલમાં, અને અત્યારે એને સ્કૂલ ચેન્જ કરી દીધી છે અને અમે એને મળવાયા છે આજે. આઈ કાન્ટ બિલીવ કે આટલી તૈયાર, અને કારણ કે કીધું તું કે બ્લોગ મળે છે અને ગાઈઝ એની હાઈટ વધી ગઈ ને એવું લાગે છે, આઈ થિંક છે એબ્સોલ્યુટલી, જો કેટલી મોટી હાઈટ થઈ ગઈ છે એની, પ્રાચી જેટલી એકદમ, ખાલી થોડા ઇન્ચીસ બાકી છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હમણાં મળીએ. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને અમે ક્લોથ્સ ચેન્જ કરી દીધા છે ફાઇનલી. હા બોલ, હું તો બહુ થાકી ગઈ છું, લાઈક સિરિયસલી બહુ થાકી ગઈ, અને ઘરે આવીને છે ફોને ગાત થઈ ગયો. હા થોડી વાર માટે તો ફોન જોતો હોય, હા હું બહુ ધીરે બોલી પણ હું જોરથી બોલીશ કે ફોન છે ને અહીંયા મૂકી દીધેલો પણ દેખાયો નહીં, તો પ્રાચી કે ફોન ક્યાં ગયો મારો, ખોવાઈ ગયો, ગયો, તો મમ્મી કે હે તું ભૂલી ગઈ, એવી રીતે લાઈક વાત થતી હતી. બટ ના, સો કલકી જોવા લાયક મૂવી છે, જો મજા સારું છે નો ડાઉટ. એન્ડ અમે આજે બહુ, એમાં અમિતાભ બચ્ચન નો રોલ બહુ જ અમેઝિંગ છે, હા બહુ જ અમેઝિંગ છે, એન્ડ યુ કેન ગો એન્ડ વોચ ધ મૂવી, બહુ જ સારું મૂવી છે, મને ગમ્યું, લાઈક મને બી બહુ લોજિક છે એ મૂવીમાં, એવું તો છે નહીં કે લોજિક વગરનું છે. યા બધા અમુક લોકો એમ કે લાઈક 50-50 રિવ્યુઝ મળી રહ્યા છે કે સારું બી છે અને ખરાબ. જોવા જવાના છો કે નહીં, એન્ડ જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે, ત્યાં સુધી જય અંબે.